अस्सलामु अलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 7 विषय विज्ञान प्रकरण 2 प्राणियों में पोषण विद्यार्थिनियों आपने अगाउ मनुष्य में पाचन अंगों की चर्चा करी हती। आपने જોઈ ગયા હતા કે જે પાચન માર્ગ મનુષ્યમાં મુખગુહાથી શરૂ થાય છે અને મળદ્વારમાં અંત પામે છે અને આ માર્ગને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જેમ કે મુખગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર, જેમાં આપણે મુખગુહા વિશે સમજ મેળવી હતી, બરાબર। આજે આપણે જોવાના છીએ અન્નનળી, જઠર અને નાનું આંતરડું, બરાબર। તો ચાલો વિદ્યાર્થીઓ, પહેલા આપણે જોઈએ અન્નનળી। આપણે અગાઉ તો સમજી જ ગયા છે મનુષ્ય પાચન અંગોમાં અન્નનળી જે છે તે મોં દ્વારા શરૂ થાય છે, બરાબર, અને જઠરમાં અંત પામે છે। અહીંયા તમને દેખાય છે અન્નનળી ખોરાક, ગળેલો ખોરાક અન્નનળીમાં થઈને આગળ વધે છે। અન્નનળી ગળામાં થઈને છાતીમાં પ્રવેશે છે। આ અન્નનળી જે છે તેની દિવાલને હલનચલનને કારણે ખોરાક આગળ વધે છે। આ હકીકતમાં આ હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે, બરાબર। હવે એના લીધે શું થશે, આ હલનચલનને કારણે ખોરાક જે છે તે નીચેની દિશામાં ધકેલાય છે। તમને ક્યારેક એવું પણ થયું હશે કે ઉલટી જેવું થાય છે, બરાબર। તો આ કેવી રીતે થાય કે ક્યારેક જઠર દ્વારા ખોરાક જો સ્વીકારવામાં ના આવે, સ્વીકારાતો નથી, તો આપણને ઉલટી થઈ જાય છે। અન્નનળી ગળામાં થઈને છાતીમાં પ્રવેશે છે, આપણે જોઈ ગયા। અન્નનળીની દિવાલના હલનચલનને કારણે ખોરાક આગળ વધે છે। હકીકતમાં આ હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે, જેથી ખોરાક શું થશે, નીચેની દિશામાં ધકેલાય છે। ક્યારેક જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી અને આપણને ઉલટી થઈ જાય છે। તમને પણ ક્યારેક ખાધા પછી ઉલટી થઈ હોય તો યાદ કરો, બરાબર। ચાલો, આ અન્નનળી થઈ ગઈ, હવે આપણે આગળ જોઈએ જઠર। જઠર શું છે, એક જાડી દિવાલવાળી કોથળી છે, તેનો આકાર પહોળા જે જેવો છે, બરાબર। આ પાચન માર્ગનો સૌથી મોટો અંગ છે, આ માર્ગ છે, સૌથી પહોળો ભાગ છે આ, બરાબર। તે એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજે છેડે નાના આંતરડામાં ફૂલે છે, બરાબર। આપણે જોઈ ગયા એ પ્રમાણે કે એક છેડે કોના સાથે જોડાયેલી છે, અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ફૂલે છે, બરાબર। જઠરની અંદરની દિવાલ જે હોય તેમાં શ્લેષ્મ અંદર દેખાય છે। અહીંયા જઠરની અંદરની દિવાલ જે હોય છે તેમાં શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને આ પાચક રસોનો સ્ત્રાવ કરે છે, એટલે કે આ અંદરની દિવાલમાં જ્યારે ખોરાક આવે ત્યારે આ સ્ત્રાવ તો શ્લેષ્મ અને હાઇડ્રોક્લોરિક એસિડ અને એ ખોરાકમાં ભળે છે, બરાબર, પાચક રસ। તેમાં શ્લેષ્મ જઠરની દિવાલને હાઇડ્રોક્લોરિક એસિડની અસરથી રક્ષણ આપે છે। શ્લેષ્મ જઠરની અંદર દિવાલને રક્ષણ આપે છે, એસિડ ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે અને ખોરાક સાથે ભળે છે, બરાબર, અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે તથા પાચક રસોને કાર્યરત કરે છે। પાચક રસો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે। હાઇડ્રોક્લોરિક એસિડ જે હોય છે તે ખોરાકમાં આવેલા બેક્ટેરિયાનો નાશ કરે છે, તે એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને પાચક રસોને કાર્યરત કરે છે, બરાબર। એમાં પાચક રસો ભળે છે અને જઠરમાં ખોરાક બરાબર વલોવાય છે અને અર્ધ પ્રવાહી બની જાય છે। પાચક રસ જે છે તે પ્રોટીનનું અંશતઃ પાચન કરે છે અને જઠરમાં અર્ધ પ્રવાહી ખોરાકની અમુક ખટાશને લીધે જઠરનું નીચલું દ્વાર ખુલે છે અને ખોરાક ક્યાં જશે, હવે નાના આંતરડામાં જાય છે। તો ચાલો હવે આપણે જોઈશું આગળ નાનું આંતરડું। નાનું આંતરડું એ અત્યંત ગૂંચળામય અને 7.5 મીટર લાંબું છે। ફરીથી જોઈએ આપણે નાનું આંતરડું કેવું છે, એકદમ ગૂંચળામય છે, બરાબર, અને 7.5 મીટર લાંબું છે। યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો એમાં મેળવે છે, સાથે સાથે તેની દિવાલ પણ રસોનો સ્ત્રાવ કરે છે, બરાબર।
હવે આ યકૃત એ લાલાશ પડતા બદામી રંગના ઉદરમાં જમણી બાજુ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે, તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. બરાબર, યકૃત જે છે તે જઠરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. બરાબર, એ લાલાશ પડતા બદામી રંગની અને ઉદરમાં જમણી બાજુ આવેલી ગ્રંથિ છે અને આ સૌથી મોટી ગ્રંથિ છે. તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે અને પિત્તાશય જેવી કોથળીમાં સંગ્રહાયેલ છે. પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. આગળ જોઈએ, સ્વાદુન પિંડ એ મોટી અને આછી બદામી રંગની ગ્રંથિ છે, જઠરની નીચે આવેલી છે, આપણે જોઈ ગયા. બરાબર, હવે સ્વાદુરસ કાર્બોદિત પ્રોટીન અને ચરબી પર કાર્ય કરીને તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. બરાબર, અને અંશતઃ પ્રાચિત ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચે છે, જ્યાં નાના નાના આંતરડા પાચક રસોનો ખોરાકના બધા જ ઘટકોનું પાચન પૂર્ણ કરે છે. તમને અહીંયા દેખાય છે વિદ્યાર્થીની આકૃતિમાં અહીંયા દેખાય છે, આ નાનું આંતરડું છે, સ્વાદુપિંડ છે. બરાબર, પિત્તાશય છે. હવે આ સ્વાદુપિંડ જે છે તે પર આછા બદામી રંગની ગ્રંથિ છે. બરાબર, આ જઠરની નીચે આપણને દેખાય છે, નીચે આવેલી છે. હવે સ્વાદુરસ જે છે ત્યાં કાર્બોદિત પ્રોટીન અને ચરબી પર કાર્ય કરીને તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. અંશતઃ પાચિત ખોરાક હવે આ નાના આંતરડા છે એના નીચેના ભાગમાં પહોંચે છે, જ્યાં નાના આંતરડાના પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન કરે છે. કાર્બોદિતનું પાચન થઈ તે ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં, ચરબીનું પાચન થઈ તે ફેટી એસિડ અને ગ્લિસરોલ તથા પ્રોટીનનું પાચન થઈને એમિનો એસિડમાં ફેરવાય છે. બરાબર, એટલે કે સરળ સ્વરૂપમાં એ ફેરવાઈ જાય છે. નાના આંતરડામાં શરૂઆતના ભાગમાં યકૃતમાંથી સ્ત્રવતો પિત્તરસ અને સ્વાદુપિંડ દ્વારા સ્ત્રવતો સ્વાદુરસ આવે છે. આ ઉપરાંત નાના આંતરડાની અંદરની દિવાલમાંથી આંત્રરસનો સ્ત્રાવ થાય છે. બરાબર, એટલે કે સ્વાદુરસ કાર્બોદિત ચરબી અને પ્રોટીનનું પાચન કરીને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે. નાના આંતરડાની અંદરની દિવાલમાંથી સ્ત્રવતો આંત્રરસ પણ ખોરાકમાં ભળે છે અને અર્ધપાચિત ઘટકોનું પાચન પૂર્ણ કરે છે. બરાબર, એટલે કે નાના આંતરડામાં ખોરાકમાં લાંબા સમય રહી ત્રણેય પાચક રસોની અસરથી ખોરાકનું પાચન સંપૂર્ણ થાય છે. પાચનના અંતે કાર્બોદિતનું ગ્લુકોઝમાં, ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં અને પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર થાય છે. પચેલા ખોરાકના પોષક દ્રવ્યો નાના આંતરડામાં આવેલા આંગળી જેવા પ્રવધો, જેને શું કહેવાય, નાના આંતરડામાં આવેલા આંગળી જેવા જે પ્રવધો છે તેને શું કહેવાય, રસાંકુરો, એમાં એ શોષાય છે. બરાબર, સમજણ પડી. ચલો હવે આપણે આગળ જોઈએ, નાના આંતરડામાં શોષણ. હવે પાચિત જે ખોરાક જે છે તે નાના આંતરડાની અંદરની દિવાલ રુધિરવાહિનીમાંથી પસાર થાય છે. બરાબર, ક્યાંથી જશે, નાના આંતરડાની દિવાલની રુધિરવાહિનીમાંથી હવે એ પાચિત ખોરાક પસાર થાય છે. અને એટલે કે પાચનની ક્રિયા અહીંયા નાના આંતરડામાં પૂર્ણ થાય છે, પછી શોષણ થવું જરૂરી છે. હવે એ જોઈએ કે જેને શું કહેવાય, અભિશોષણ કહેવાય છે. બરાબર, અંદરની દિવાલની રુધિરવાહિનીમાંથી જે ખોરાક પસાર થાય છે તેને શું કહેવાય, અભિશોષણ કે પછી શોષણ કહેવાય છે. નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળી જેવા જે નાના પ્રવધો જોવા મળે છે તેને શું કહેવાય, રસાંકુરો કહે છે. એટલે કે નાના આંતરડાની દિવાલમાં અસંખ્ય આંગળી જેવા નાના પ્રવધો છે જે રસાંકુરો છે. આ રસાંકુરો શું કરે છે, પાચિત ખોરાકની શોષણ માટેની સપાટીમાં વધારો કરે છે અને દરેક રસાંકુર પાસે તેની નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું ઝાડું જોવા મળે છે. પાચિત ખોરાકના પોષક દ્રવ્યનું રસાંકુરોની સપાટી દ્વારા શોષણ થાય છે અને આ શોષાયેલ પોષક દ્રવ્યો જે હોય છે તે રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. બરાબર, સમજણ પડી. જો અહીંયા બતાવ્યું છે કે દરેક રસાંકુર પાસે તેની સપાટીની નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું ઝાડું જોવા મળે છે. રસાંકુરોની સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે. બરાબર, જે પાચિત ખોરાક છે એનું શોષણ કરે છે રસાંકુરોની સપાટી, અને શોષાયેલ ખોરાક રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી
પહોંચે છે જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં ફેરવાય છે એ વપરાય છે જેને શું કહેવાય છે સમવાંગીકરણ કહે છે કોષોમાં ગ્લુકોઝ ઓક્સિજન દ્વારા તૂટે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે અને શક્તિ છૂટી પડે છે બરાબર જે ખોરાકમાં અપાચિત અને વણ શોષાયેલ છે તે હવે શેમાં જશે મોટા આંતરડામાં જશે સમજણ પડી વિદ્યાર્થિનીઓ એટલે કે નાના આંતરડામાં શોષણ કેવી રીતે થાય છે બરાબર વિદ્યાર્થિનીઓ આના પછીની ચર્ચા આપણે આગલા ક્લાસમાં કરીશું આજની આ ચર્ચા આપણી અહીં પૂર્ણ થાય છે થેન્ક યુ